नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ विद्यालय में आप सबनु हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 2 नी अंदर विषय गणित गम्मत एमां आपणे शुं करवानुं छे तो के पाठ्यपुस्तकनुं भणवानुं छे। तो पाठ्यपुस्तकमां शुं भणशुं तो एनुं हुं तमने आगळ कहीश, बरोबर छे? तो चलो सौ प्रथम आपणे शुं करवानुं छे, एक पाठ्यपुस्तक काढशे, बरोबर? दरेक विद्यार्थी पाठ्यपुस्तक काढशे अने पाठ्यपुस्तकनी अंदर तमारे पाना नंबर छे 28 देखाणू, जो आ शुं छे तो के पाना नंबर 28 परनू छे। अहीं आपणने शुं आपेलू छे तो के पेन्सिल बॉक्स आपेला छे, बराबर देखाय छे दरेक विद्यार्थीओने? અહીં આપણને પેન્સિલના બોક્સ આપેલા છે અને નીચે પ્રશ્ન પૂછેલા છે, એ આપણે આગળ વિડીયોમાં ભણી ગયા હતા, બરોબર? હવે આપણે આગળના વિડીયોમાં એક ખાસ સૂચના દેવાની છે કે તમારે સ્વાધ્યાય પોથીની અંદર પાના નંબર 41 પરનું છે એ આપણે પુરાવવાનું બાકી રહી ગયું હતું, બરોબર? તો એ આપણે હું તમને આજે છેલ્લે પુરાવી દઈશ, બરોબર? તો સૌ પ્રથમ આપણે દરેક વિદ્યાર્થીઓ પાના નંબર 28 પર આવી જશે પાઠ્યપુસ્તકની અંદર। ચલો તો એમાં શું છે જોવો, ઉપર લીલા તું આ બધી પેન્સિલો જોઈ શકે છે। હવે આ રે આ એના મમ્મી છે અને આ કોણ છે તો કે લીલા। જો તું તેનું સાચું અનુમાન કરી શકે તો બધી જ પેન્સિલ તારી। આ એની મમ્મી શું કહે છે કે તને આ આપણને પેન્સિલ બોક્સ આપેલા છે એનું તું અનુમાન કરી શકીશ, જો તું અનુમાન સાચું કરી શક તો બધી પેન્સિલ તારી, બરોબર? કોની? તો કે લીલાની। હવે એમાં જો આપણને એ પેન્સિલ આપેલું, આપણે સ્વાધ્યાય પોથીમાં પૂર્યું હતું, બરોબર ને? એવી જ રીતનું છે પાઠ્યપુસ્તકમાં। તો જો ચાલો આપણે લીલાને મદદ કરીએ। અહીંયા શું છે, લીલાને મદદ કરવાની છે। અહીં 10 પેન્સિલના કેટલા પેકેટ છે? જો અહીં 10 પેન્સિલના કેટલા છે તો કે જો આમાં આપણને એક બોક્સમાં આપણને કેટલી પેન્સિલ આપેલી છે તો કે 10 પેન્સિલ આપેલી છે। તો એવા કેટલા બોક્સ છે તો કે 1, 2, 3, 4, 5 અને 6 પેકેટ છે। તો આપણે અહીંયા કેટલા કરવાના? 6 કરવાના। પછી પેકેટની બહાર કેટલી પેન્સિલ છે, પેકેટની બહાર કેટલી પેન્સિલ છે? 1, 2, 3 અને 4 પેન્સિલ કેટલી છે? 4। આ 1, 2, 3 અને 4 પેન્સિલ, તો આપણે અહીંયા નીચે લખશું 4। ચાલો અહીંયા 4 કરી નાખ્યા, અહીંયા આપણે લખવાનું પેકેટ અને અહીંયા આપણે શું લખશું? પેન્સિલ। તો બધી મળીને ખાલી જગ્યા પેન્સિલ થાય, બધી મળીને કેટલી પેન્સિલ થાય તો કે જો આમાં કેટલી પેન્સિલ છે? 10। પછી આમાં તો કે 10, પછી આમાં તો કે 10, આમાં 10, આમાં 10 અને આમાં 10, એટલે કુલ કેટલી થઈ? તો કે બધામાં 10 10 છે એટલે 10, 20, 30, 40, 50 અને 60 પેન્સિલ આ થઈ, અને ઉપર કેટલી છે? 4, એટલે 60 ને 4 કેટલી થાય? તો કે 64 પેન્સિલ થાય। કેટલી થાય? 64। તો આપણે અહીંયા શું લખશું? 64 કરવાના, બરોબર? ત્યાર પછી દરેક વિદ્યાર્થી બાજુના પેજ ઉપર આવી જશે। જો કનકને જુદા જુદા પ્રકારના ચાંદલા ભેગા કરવાનું ગમે છે, આ કોણ છે? કનક। હવે એ જુદા જુદા પ્રકારના શું કરે છે? ચાંદલા ભેગા કરે છે, બરોબર? તો હવે આપણને આમાં જો આપેલા છે, એક પેકેટમાં તેની પાસે કેટલા પેકેટ છે, બધા થઈને કેટલા ચાંદલા થાય? જો તેની પાસે પેકેટ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 અને 7 પેકેટ છે। કેટલા પેકેટ છે? 7। તો આપણે અહીંયા શું કરશું? 7। પછી બધા થઈને કેટલા ચાંદલા થાય? તો જો બધા થઈને કેટલા ચાંદલા થાય તો કે આપણને એક પેકેટમાં કેટલા આપ્યા છે? 10 ચાંદલા આપ્યા છે, બરોબર? તો આપણે
બધા પેકેટમાં ગણી તો 10 આમાં, પછી 10 આમાં, 10 આમાં, 10 આમાં હોય ચાંદલા, 10 ચાંદલામાં, 10 ચાંદલામાં અને 10 ચાંદલા આમાં, તો 10, 20, 30, 40, 50, 60 અને 70 ચાંદલા થાય. તો આપણે અહીં શું કરશું? 70. હવે જો અહીંયા નીચે આપણને સૂચના આપેલી છે, દરેક પેકેટમાં 3+4+3 ચાંદલા છે. હવે તમે 10 ચાંદલાને જુદી જુદી રીતે દોરો. જો આપણે અહીંયા 10 ચાંદલાને અલગ અલગ રીતે દોરવાના છે. તો પહેલા જો 3+4 એટલે ઉપર 3 કરવાના, પછી નીચે કેટલા કરવાના? તો કે 4 કરવાના. પછી વરી કેટલા કરવાના? 3 કરવાના. એટલે આપણે કેટલા થઈ જાય ચાંદલા? 10 થઈ જાય, થઈ જાય ને. એવી રીતે હવે આપણે શું કરશું? તો કે સ્ટાર કરશું. 1, 2, 3 પછી 1, 2, 3 અને 4. 1, 2 અને 3 થઈ ગયા 10. હવે ગોળ કરશું. 1, 2, 3 1, 2, 3 અને 4. 1, 2, 3 થઈ ગયા 10 ચાંદલા થઈ ગયા ને. હવે આપણે શું કરવાનું? તો કે હવે આપણે લંબગોળ ચાંદલા કરશું. કેવા લંબગોળ? આ 1, 2, 3 1, 2, 3 4 1, 2, 3 થઈ ગયા 10 ચાંદલા. તો આવી રીતે આપણે અલગ અલગ રીતે, જો દેખાણું આવી રીતે અલગ અલગ રીતે તમારે શું કરવાના છે? ચાંદલા દોરવાના છે, બરોબર. ચાલો અહીં આપણે પાઠ્યપુસ્તકની અંદર પૂરું થાય છે અને હવે આપણે સ્વાધ્યાય પોથીમાં જે પ્રશ્ન ચોથો બાકી રહી ગયો હતો એ હું તમને અત્યારે કરાવી દઉં છું, બરોબર. તો દરેક વિદ્યાર્થીઓ સ્વાધ્યાય પોથી કાઢશે. ચલો કાઢ્યું દરેક વિદ્યાર્થીઓએ પ્રશ્ન ચોથો સ્વાધ્યાય પોથીની અંદર પાના નંબર 41. એમાં જો આપણે આ લાકડાના ભારાવાળો પાઠ પાઠમાં એવું હતું, બરોબર, પાઠ્યપુસ્તકમાં સમજાતા ને આપણે કે લાકડાના ભારામાં એક ભારામાં કેટલા લાકડા હોય? તો કે 10 લાકડા હોય, બરોબર ને. તો એવી રીતે આજે આપણે આ કરવાનું છે. તો જો પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે? તો કે એક ભારામાં કેટલા લાકડા છે? જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 કેટલા લાકડા છે? તો કે 10. પછી લાકડાના ભારા કેટલા છે? કેટલા ભારા છે લાકડાના? તો કે 1, 2, 3 કેટલા છે? 3 ભારા છે. તો આપણે અહીં શું કરશું? 3. ભારાની બહાર કેટલા લાકડા છૂટા પડ્યા છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આપણે અહીં શું કરશું? 9. પછી કુલ કેટલા લાકડા છે? તો કે જો 10 આમાં લાકડા છે, 10 આમાં છે, 10 આમાં છે, એટલે 10, 20, 30 30 ને 9 39, બરોબર. તો આપણે અહીં કેટલા કરવાના? 39 કરવાના. ત્યાર પછી શું છે? લાકડાના આવા 4 ભારા હોય તો કુલ કેટલા લાકડા થાય? જો આવા 3 ભારા છે તો 30 લાકડા થાય, બરોબર. પરંતુ 4 ભારા હોય તો કેટલા લાકડા થાય? 40 થાય ને. તો આપણે અહીંયા શું કરશું? 40. 24 લાકડા હોય તો આવા કેટલા ભારા બને? 24 લાકડામાંથી 10, 10 ના 2 બને એટલે 20 બને. 20 લાકડા જોઈ 10, 10 બનાવવા માટે અને 4 છૂટાડીએ તો વાહે કેટલા વધ્યા? 20. હવે 10 આમાં 10 આમાં એવી રીતે 20 થઈ ગયા. તો એવા કેટલા ભારા બને? તો કે 2 ભારા બને.
અને છૂટા કેટલા લાકડા રહે, કેટલા લાકડા છૂટા રહે, તો કે ચાર. સમજાણું? ચાલો ત્યાર પછી આપણે નીચે આવી જાશું. એમાં શું છે, ફૂલ આપેલા છે, એક ફૂલના હારમાં કેટલા આપેલા છે, તો કે આપણને એક ફૂલના હારમાં આપણને 10 ફૂલ આપેલા છે. પહેલા ચિત્રમાં માળામાં કેટલા ફૂલ છે, ચલો માળામાં કેટલા ફૂલ છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. કેટલા છે, તો કે 10. બીજા ચિત્રમાં કેટલી માળા છે, તો કે જો બીજા ચિત્રમાં કેટલા માળા છે, 1, 2, 3, 4 અને 5 માળા છે. કેટલી છે, 5. તો આપણે અહીં શું કરશું, 5. અને કેટલા ફૂલ છૂટા છે, ફૂલ કેટલા છૂટા છે, અહીં છૂટા ફૂલ આપેલા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ફૂલ છૂટા છે. ચાલો ત્યાર પછી આપણે નીચે જોશું. નીચે શું આપેલું છે, જો બીજા ચિત્રમાં કુલ કેટલા ફૂલ છે, કુલ કેટલા છે, તો કે જો 5 એ 5 આગળ લે, એટલે આમાં કેટલા થાય, 10, 10 આમાં થાય, 10 આમાં થાય, 10 આમાં અને 10 આમાં થાય. 10, 20, 30, 40 અને 50 50 થયા અને છૂટા ફૂલ કેટલા હતા, 8. તો 50 ને 8 કેટલા થાય, 58 થાય. તો આપણે અહીં કેટલા કરશું, 58. ત્રીજા ચિત્રમાં કેટલી માળા છે, 1, 2, 3, 4, 5 અને 6 છે. તો આપણે અહીં કેટલા કરશું, 6. અને કેટલા ફૂલ છૂટા છે, અહીં કેટલા ફૂલ છૂટા છે, 1, 2, 3, 4, 5, 6 અને 7 બરોબર. ચલો ત્યાર પછી શું છે, ત્રીજા ચિત્રમાં કુલ કેટલા ફૂલ છે, ત્રીજા ચિત્રમાં કુલ કેટલા, તો કે 6 માળા એટલે 60 ફૂલી અને છૂટા પડેલા ફૂલ કેટલા છે, 7. એટલે 60 ને 7, તો કે 67 બરોબર. તો દરેક વિદ્યાર્થી લખે છે મારી સાથે સાથે. 36 ફૂલ હોય તો આવી કેટલી માળા બને અને કેટલા ફૂલ છૂટા રહીએ. હવે 36 માંથી 6 ફૂલ તો છૂટા જ રહીએ, તો આપણે અહીંયા શું કરવાના, 6 લખી જ નાખવાના. હવે 30 વધ્યા પાછળ, તો એક માળામાં 10 ફૂલ નાખીએ એટલે 3 માળા બને ને, તો આપણે અહીંયા શું કરવાની, 3 કરવાના બરોબર. દેખાણું? ચાલો તમારે આજે હોમવર્કમાં શું કરવાનું, તો કે આજે પ્રશ્ન રહ્યા પાના નંબર 41 પરના સ્વાધ્યાય પોથી પાઠ 4 પ્રશ્ન 4 પાના નંબર 41 એના પ્રશ્ન જવાબ છે એ તમારે લખવાના છે. શેમાં, તો કે સાદી બુકમાં બરોબર. અસ્તુ. જય હિન્દ. જય ભારત.